નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આજની વાત અને હું છું દીપક આસર. કોરોના વાયરસની વેક્સિન આવી રહી છે, ટ્રાયલના બીજા સ્ટેજમાં એ પહોંચી ગઈ છે વગેરે વગેરે. રોજ આપણને નવા નવા આવા સમાચારો મળે છે, આપણે રોજ આવું સાંભળી રહ્યા છીએ. હવે જ્યારે આવી વાતો કરવામાં આવે છે ત્યારે લોકોને ભરોસો નથી બેસતો અને ન પણ બેસે, કારણ કે વાતો જ આવે છે વેક્સિન નથી આવતી. ઇન્ટરનેટ પર કોરોના વેક્સિન સર્ચ કરો તો બધા ડમી ફોટોગ્રાફ્સ ઘણા જોવા મળે છે, પણ અસલી વેક્સિન કેવી દેખાતી હશે, કેવી દેખાશે વગેરે જોવા મળતું નથી. ખરેખર કોરોના વાયરસની ઓરિજિનલ વેક્સિન કેવી દેખાશે તેની જાણકારી કોઈ પાસે નથી. આજે ફાઇનલી હું તમને પહેલી કોરોના વાયરસની વેક્સિન કેવી દેખાવાની છે તે જણાવવા આવ્યો છું. જી હા, આજે કોઈ વાતો નથી, આજે સચોટ પરિણામ સાથે, ફોટો સાથે હું તમને એવું જણાવવા આવ્યો છું કે તમારા હાથમાં જે પહેલી વેક્સિન આવવાની છે એ કેવી દેખાવાની છે. બા અદબ, બા મુલાઈઝા હોશિયાર, આવી દેખાશે આપણને મળનારી પહેલી કોરોના વેક્સિન. જી હા, આ વેક્સિન આપણા હાથમાં ક્યારે આવશે એ હું તમને સૌથી છેલ્લે જણાવીશ. પહેલાં એ જાણી લો કે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિન કોવિશિલ્ડનો ફર્સ્ટ લુક કેવો છે. વેલ, આ જોઈ લો. ભારતમાં પણ આ વેક્સિનનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે, એટલે કે આપણને પણ આ વેક્સિન મળવાની છે. પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આ વેક્સિન બનાવવામાં આવી રહી છે. જી હા, ત્યાં તેનું સંશોધન થઈ રહ્યું છે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં, અને સાથે સાથે પુણેની સીરમ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ ઇન્સ્ટિટ્યૂટ પણ આ વેક્સિન બનાવવા માટેની તૈયારી કરી ચૂકી છે. તારીખ 20 જુલાઈએ વિશ્વ પ્રસિદ્ધ મેડિકલ જર્નલ લાન્સેટમાં આ વેક્સિનની હ્યુમન ટ્રાયલના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ હ્યુમન ટ્રાયલમાં ખૂબ જ આશાજનક પરિણામો સામે આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે આ વેક્સિન બેધારી તલવારની જેમ કામ કરી રહી છે. આવો સૌથી પહેલાં જાણીએ આ વેક્સિનમાં એવું શું છે. આમ તો દુનિયાભરમાં 150થી વધારે વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. આગળ મેં જણાવ્યું તેમ કે વેક્સિન આવી રહી છે, વારંવાર બોલવામાં આવે છે, અહેવાલો પણ આવે છે. આવી 150થી વધારે વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે એટલા માટે આવા અહેવાલો આવતા રહે છે. પણ અસ્ટ્રાઝેનેકા નામની જે ફાર્માની કંપની છે તેણે ઓક્સફર્ડ સાથે મળીને આ વેક્સિન વિકસાવી છે. જી હા, જે રેસમાં સૌથી આગળ ચાલી રહી છે. જૂનમાં જ WHOના ચીફ સાયન્ટિસ્ટે એવું કહી દીધું હતું કે ઓક્સફર્ડની વેક્સિન બધા કરતા રેસમાં આગળ દોડી રહી છે. વેક્સિનનો ફેઝ 1 એપ્રિલમાં શરૂ કરવામાં આવ્યો હતો, એ પછી ફેઝ 2 પણ પૂરો કરી લેવામાં આવ્યો છે. હવે આ બંને ફેઝના રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા છે, જે ખૂબ જ આશાજનક છે એવું કહેવાઈ રહ્યું છે. ફેઝ 1 અને ફેઝ 2ના ક્લિનિકલ ટ્રાયલ્સના ડેટાના શું પરિણામ આવ્યા છે એ પણ આપણે જાણી લઈએ. પહેલી નજરે આ બંને ફેઝના ક્લિનિકલ ટ્રાયલ્સ જે ડેટા આવ્યા છે તે ખુશ કરે તેવા છે. આ વેક્સિનની કોઈ આડઅસર જોવા મળી નથી. જી હા, સૌથી મોટી વાત, સાથે સાથે શરીરમાં કોરોના વાયરસ સામે એક સ્ટ્રોંગ ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ કરે છે તેવું પણ સામે આવ્યું છે. પહેલાં આ વેક્સિન કેવી રીતે બનાવવામાં આવી છે તે જાણી લઈએ. સાદી ભાષામાં, સરળ ભાષામાં, આપણને સમજાય એવી ભાષામાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને આસ્ટ્રાઝેનેકા ફાર્માએ મળીને એક વેક્સિન કેન્ડિડેટને ટેસ્ટ કર્યું હતું. આ કેન્ડિડેટનું નામ હતું CHA DOX 1. જી હા, આ છે કેન્ડિડેટનું નામ CHA DOX 1. એક એડેનો વાયરસ છે, તેમાં બદલાવ કરીને આ વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. હવે સમજીએ કે આ એડેનો વાયરસ વળી શું છે. વેલ, એડેનો વાયરસથી ચિમ્પાન્જીમાં સામાન્ય શરદીના લક્ષણો જોવા મળે છે. ચિમ્પાન્જીમાં વાયરસ ખાસ જોવા મળે છે. સાયન્ટિસ્ટોએ આ એડેનો વાયરસને થોડો કમજોર કરીને CHA DOX 1 નામ આપવામાં આવ્યું છે. આ કેન્ડિડેટમાં થોડા એવા જેનેટિક ફેરફાર કરવામાં આવ્યા છે જેથી તે મનુષ્યના શરીરમાં ફેલાઈ ન શકે, તેની તાકાત ન રહે કે આપણા શરીરમાં ગયા પછી તે ફેલાઈ શકે. આપણે જેમ કહેવાય છે ઝેર ઝેરને મારે, મતલબ કે કોરોના વાયરસ સામે એડેનો વાયરસને આપણે તૈયાર કર્યો છે લડવા માટે, એવું સમજી લો. એ પછી CHA DOX 1 જે નામ આપવામાં આવ્યું છે કેન્ડિડેટ, એ કોરોના વાયરસનું સ્પાઇક પ્રોટીન લગાવીને શરીરમાં આપવામાં આવે છે. એટલે કે એક વેક્સિન કેન્ડિડેટ તૈયાર કરવામાં આવ્યું છે જેને નામ આપવામાં આવ્યું છે CHA DOX 1 એન્ડ COV 19.
આ બંને ભેગા થાય છે. જ્યારે પ્રોટીન લગાવવામાં આવે ત્યારે તેનું નામ, આ એકચ્યુઅલી ક્લિનિકલ નામ છે, આપણે સમજવાની જરૂર પણ નથી. આ તો ફક્ત હું તમને જણાવી રહ્યો છું જે સત્તાવાર નામ હાલ તેને આપવામાં આવ્યું છે અને આ તૈયાર કરવામાં આવ્યું છે. આ એ જ સ્પાઇક પ્રોટીન છે જે કોરોના વાયરસની સામે આપણા શરીરમાં ઇમ્યુન રિસ્પોન્સને એક્ટિવ કરે છે. સાદી ભાષામાં હું તમને સમજાવું તો એક કમજોર વાયરસને લઈને તેના ઉપર એક ચાવી ફિટ કરી દેવામાં આવી છે જે આપણા શરીરમાં જઈને ઇમ્યુન સિસ્ટમની તિજોરીને ખોલી નાખે છે. મતલબ કે વાયરસ છે જે આપણા શરીરમાં જાય છે ને તેના પર પ્રોટીન નામની ચાવી છે જે શરીરમાં જઈને આપણે ઇમ્યુન સિસ્ટમની જે તિજોરી હોય છે તેને ખોલી નાખે છે. બસ આ જ સાદી ભાષામાં તેને કહેવાય છે જે આપણે સમજી શકીએ. મતલબ કે આનાથી આપણને ઇન્ફેક્શન પણ નથી થતું કારણ કે કમજોર થઈ ગયો છે વાયરસ અને કોરોના વાયરસની સામે લડવા માટે આપણા શરીરને તે સજ્જ પણ કરી દે છે. હવે સમજીએ કે આ વેક્સિનના ફેઝ 1 અને ફેઝ 2ના ડેટામાં શું સારી બાબતો સામે આવી છે. વેક્સિન બેધારી તલવાર પુરવાર થઈ રહી છે. જી હા, વેક્સિનથી કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી, સાથે સાથે અસરદાર પણ પુરવાર થઈ રહી છે. તારીખ 15 જુલાઈએ ડેઇલી ટેલિગ્રાફે સૂત્રોના હવાલાથી એવું પ્રસિદ્ધ કર્યું હતું, એવો અહેવાલ છાપ્યો હતો કે વેક્સિનને લઈને ડબલ પ્રોટેક્શનનો દાવો કરવામાં આવી રહ્યો છે. બેધારી તલવાર, ડબલ પ્રોટેક્શન મતલબ એન્ટીબોડીઝ તો બને જ છે, સાથે સાથે ટી સેલ્સ પણ બને છે. જી હા, આને એવી રીતે સમજીએ કે એન્ટીબોડીઝ મતલબ કે પોલીસ પ્રોટેક્શન અને ટી સેલ્સ મતલબ કે ઝેડ પ્લસ પ્રોટેક્શન. જી હા, એન્ટીબોડી વાયરસને ટાર્ગેટ કરે છે અને તેને બીજા કોઈ સેલ પર હુમલો કરતા અટકાવે છે. જ્યારે ટી સેલ્સ આક્રમક સૈનિક છે, તેઓ આપણા શરીરના એ સેલને જ નષ્ટ કરી નાખે છે જેના પર કોરોના વાયરસે અટેક કર્યો હોય. મતલબ કે કોરોના વાયરસને જીવતો છોડતા નથી, એવા સેલને નષ્ટ કરે છે જ્યાં કોરોના વાયરસ જઈને બેઠો હોય, મતલબ કે કોરોના વાયરસનો સફાયો. લેન્સેટમાં એવું શું પ્રસિદ્ધ થયું છે કે આપણે ખુશ થવાની જરૂર છે એ પણ હું તમને જણાવી દઉં. લેન્સેટમાં પ્રસિદ્ધ પરિણામોમાં આ ડબલ પ્રોટેક્શન પુરવાર થઈ ચૂક્યું છે. મતલબ કે કોરોના વેક્સિન ઓલમોસ્ટ તેના 75% ટ્રાયલ્સમાં સફળ પુરવાર થઈ ચૂકી છે. ઇન્ટરપ્રિટેશનના જે ખાનું છે લેન્સેટ જનરલમાં, તેવું લખવામાં આવ્યું છે કે આ વેક્સિન હ્યુમરલ અને સેલ્યુલર આ બંને રિસ્પોન્સ તૈયાર કરી રહી છે. મતલબ કે લેન્સેટે સર્ટિફિકેટ આપી દીધું છે. ઓક્સફર્ડ વેક્સિન ગ્રુપના દાવા મુજબ વેક્સિનેશન કર્યા પછી 14 દિવસ બાદ ટી સેલ્સ રિસ્પોન્સ જોવા મળ્યો હતો અને જ્યારે 28 દિવસ બાદ શરીરમાં એન્ટીબોડી રિસ્પોન્સ પણ જોવા મળ્યો છે. મતલબ કે બેધારી તલવાર. ઓક્સફર્ડના પ્રોફેસર એન્ડ્રુ પોલાર્ડનું કહેવું છે કે અમે એ 10 લોકોમાં સ્ટ્રોંગ ઇમ્યુન રિસ્પોન્સ જોયો જેને વેક્સિનના 2 ડોઝ આપવામાં આવ્યા હતા. આના પરથી અમને વેક્સિન માટેની એક સ્ટ્રેટેજી તૈયાર કરવાનો અંદાજો મળી ગયો છે. સૌથી છેલ્લે હવે મુદ્દાની વાત. જી હા, તો પછી આ વેક્સિન મારા હાથમાં ક્યારે આવશે? જી હા, આપણા હાથમાં વેક્સિન ક્યારે આવશે? સૌથી મુદ્દાની વાત, જે આપણા બધા મનમાં ઉઠી રહેલો સવાલ છે, તેનો પણ જવાબ અહીંયા મળી ગયો છે. આગળ અમે કહ્યું તેમ બા અદબ બા મુલાઈઝા હોશિયાર, બસ આવું જ કંઈક છે. ફેઝ 3ની ટ્રાયલ અત્યારે ચાલી રહી છે અને દુનિયાભરની વિવિધ સરકારો સાથે ફાર્મા કંપની અસ્ત્રાજેનેકે કરારો પણ કરી લીધા છે. ફેઝ 3ના પરિણામો સચોટ આવશે તો આગામી ઓક્ટોબરમાં, આઈ રિપીટ, આગામી ઓક્ટોબર મહિનામાં, એટલે કે 4 મહિના પછી આ વેક્સિન આપણા હાથમાં હશે. બસ હવે વધુમાં વધુ 4 મહિનાનો ઇંતજાર. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.